तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट ईवीएस पर्यावरण एट के आसपास एम आप लेसन नंबर 30 स्वाद थी पाचन सुधी एना विषे आप बात करीशू। तो चलो मित्रों आप रोज बरोज शरीर ने चलावा माटे ऊर्जा की जरूर पड़े। हवे आ ऊर्जा छे ए क्यारे आवे? आपणे जो रोज बरोज खोराक खाईए श्वास लईए बराबर, तो खोराक खाईए छीए श्वास लईए छीए ए शुं करवा माटे? आपणा शरीरने ચાલતું રાખવા માટે, જીવવા માટે બરાબર। અને રોજબરોજ આપણે જે કંઈ કામ કરવા પડે બરાબર, એના માટે ઊર્જાની જરૂર પડે। હવે આ ઊર્જા છે એ આપણે ખોરાક વ્યવસ્થિત ખાઈએ તો આપણને શક્તિ મળે, અને શક્તિ મળે એટલે એ શક્તિનો ઉપયોગ આપણે રોજબરોજના કામ કરવામાં ઉપયોગી થઈ શકે। તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન તો થવું જોઈએ। तो आ पाचन छे ए शुं छे एना विषे आजे आपणे जाणवानुं छे। जुदा जुदा स्वादनी आपणे पहेला वात करीए। खोराक छे ए अलग अलग एनो स्वाद होय छे, तीखो गळ्यो खारो खाटो कड़वो बराबर, एवा घणा बधा खोराक छे एना स्वाद होय छे। अने आ स्वादनी परख कोण करावे? आपणी जीभ, के जेना अलग अलग भागो आवेला होय बराबर। હેન્સી કે જે દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી, માં હું આ કડવા કારેલા નહીં ખાવા છે, કડવી વસ્તુ તો કોઈ ના ભાવે બરાબર, મને ગોળ અને રોટલી આપો। માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાતા હતા, ફરી પાછા તને ગોળ અને રોટલી આપું? સરોજે હેન્સીને ખીજવી, તું એક પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી, રોજ તને મીઠું જ ભાવે? હેન્સીએ તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે, હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત જ તારા મોંમાં પાણી આવી ગયું હશે અને તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે, કારણ કે આંબલી ખાટી હોય અને ખાટી વસ્તુ આપણે વાત કરીએ તરત જ મોંમાં પાણી આવી જતું હોય છે, કારણ કે આપણે બધું ખૂબ જ ભાવે બધું પાકું। મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું, હું કારેલા પણ ખાઉં છું, કડવા જે હોય તે। સરોજે કહ્યું અને તેની માતાએ સામે જોયું, તેની માતા સામે જોયું કે તે બંને ખડખડા રસવા લાગ્યા। સરોજે એન્સીને કહ્યું કે ચાલ આપણે હવે એક રમત રમીએ, તું તારી આંખો છે બંધ કરી દે અને તારું મોં ખોલ, અને તમે ચિત્રમાં જોઈ શકો છો, હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ, એમ કહે છે કે હું તારા મોંમાં કાંઈક ખાવાની વસ્તુ મૂકીશ બરાબર, તારે એ કહેવાનું કે કઈ વસ્તુ હશે? સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા, શું કર્યું એને? લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા। હેન્સીએ તરત જ જવાબ આપ્યો, ખાટું લીંબુ ખાટું લીંબુ, કારણ કે વસ્તુનો સ્વાદ પરથી એને તરત જ લાઈટ થઈ ગઈ કે આ ખાટી વસ્તુ છે અને ખાટી લીંબુ, તો એના સ્વાદ પરથી તરત જ ખબર પડી ગઈ, ભલે એની આંખે પાટે બાંધેલા હોય છતાં પણ એને એ વસ્તુ છે સ્વાદ પરથી જાણી લીધી। સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા અને તેની માતાએ સૂચન કર્યું, તે ભૂકો કરી દે, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે, એ તો ખ્યાલ જ છે। સરોજે ગોળને ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું કે તે શું છે એમ। તેઓએ જુદી જુદી ખાવાની એવી એક પછી એક વસ્તુઓથી આ રમત રમી, હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી। સરોજે કહ્યું, હવે તારું નાક છે ને એ બંધ કરી દે અને શું છે હવે તું મને કહે, કારણ કે અત્યારે નાક દ્વારા જે સ્મેલ આવતી હતી નાકમાંથી બરાબર, કોઈ પણ વસ્તુ નજીક રાખ એટલે નાકમાં તેને સ્મેલ આવતી, એના ઉપર તેને ખબર પડી જતી કઈ વસ્તુ છે, પણ હવે નાક પણ તું બંધ કરી દે, આંખો પણ બંધ કરી દે અને હવે તું કહે કઈ વસ્તુ છે એમ, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે। હેન્સી વ્યાકુળ હતી, તે થોડુંક કડવું સહેજ ખારું અને થોડુંક ખાટું છે, મને એક ચમચી વધારે આપો તો મને ખબર પડશે એમ। સરોજે બીજી એક ચમચી કારેલા લીધા, હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા હવે। હેન્સી હસી, હા હજી વધારે આપો હજી મને, કારણ કે કારેલું છે એટલે
चर्चा करो अने लखो। आंबलीनुं नाम सांभळी सरोजना मोमां पाणी आवी गयुं। कयुं वानगीनुं नाम सांभळता तमारा मोमां पाणी आवे तो एना विशे तमारे अहीं लखवानुं छे। बराबर, तमने जे भावती होय ए वस्तु जेम के जांबु, बराबर गुलाब जांबु, पछी एवी कई वस्तु छे के छे काची केरी, हाँ तो एवी वस्तु के छे तमने भावती होय अने एनी कोई बात करे तरत मुँमां पाणी आवी जाय तो एवी बधी वस्तुनुं तमारे अहीं नाम लखवाना छे। तमने एक ज प्रकारनो स्वाद गमे के जुदो जुदो केम? हाँ, आपणे एक ज प्रकारनो स्वाद गमतो नथी होतो, जुदो जुदो स्वाद गमे छे, कारण के आपणे एक ज स्वाद थी कंटाळी जता होय छीए। एटले सरोजે લીંબુના રસના થોડા ટીપા એન્સીના મોમાં મૂક્યા, શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? હા, થોડા ટીપાથી પણ આપણે સ્વાદ છે પારખી શકીએ છીએ। જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કેવી રીતે? હા, વરિયાળીના ઓકે તો પણ આપણે ખબર પડી જાય, કારણ કે એનો સ્વાદ છે એના ઉપરથી આપણને તરત જ ખ્યાલ આવી જતો હોય છે। એન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો? તો આ વસ્તુઓ કઈ છે એ તમારે લખવાનું છે। એન્સી છે ને તળેલી માછલી હતી, એની સુગંધ ઉપરથી એને ખબર પડી ગઈ હોય તરત, તો સુગંધ ઉપરથી બરાબર। ત્યાર પછી શું તમે કેટલી વસ્તુઓને જોયા વગર અને સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો? તો એવી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે આપણે વાત કરી કેરીની, બરાબર, તો સુગંધ પર તરત જ ખબર પડી જાય બરાબર ચાખ્યા વગર। ત્યાર પછી અનાનસ છે, બરાબર। શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? કારણ કે દવા છે કડવી હોય એટલે તરત જ આપણે નાક બંધ કરી દઈએ। તમારી આંખો બંધ કરો અને કહો જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો। હેન્સી અને સરોજે એમ કર્યું તમારા મિત્ર સાથે રમત રમો, તમારા મિત્રને ખાવાની વસ્તુઓ ચાખવા કહો, તેનો સ્વાદ કેવો હતો? બરાબર, આપણે ઘણી બધી પ્રકારની વસ્તુઓ જે છે એને એક પછી એક આપણા મિત્રને ખાવા માટે આપવાની અને કહેવાનું કે આનો સ્વાદ કેવો છે, ઓનો સ્વાદ કેવો છે, એવી અમુક વસ્તુઓ છે તમારે રાખવાની અને એના ઉપરથી તમારે જોવાનું કે કેટલા પ્રકારના સ્વાદ આવ્યા અને ખાવાની વસ્તુ કઈ હતી એ પણ આપણે નોંધતું જવાનું। તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે? આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ? હં, તો સૌથી વધારે આપણને સ્વાદ છે મીઠો જે સ્વાદ હોય ને એ ક્યાં? અગ્રભાગે લાગે, અને અહીંયા વચ્ચે કડવો, યાદ રાખજો અહીંયા મીઠો, અહીંયા કડવો, પછી અહીંયા સાઈડમાં ખાટો અને એની આગળ ખારો, ખ્યાલ આવી ગયો? તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે એ મેં તમને હમણાં જ અહીંયા કીધું, એ તમારે લખવાનું છે। સૌથી વધારે સ્વાદ છે ક્યાં લાગે? આગળના ભાગે। એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ પર મૂકો, બીજા ભાગ પર મૂકવાની, જેમ કે જીભ નીચે હોઠ ઉપર, એટલે કે જીભના નીચેના ભાગે હોઠ ઉપર કે મોંમાં તાળવે, બરાબર, તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે તો એ તમારે લખવાનું। જીભના સ્વાદ પરખતા ભાગો દર્શાવો, તો એ આપણે હમણાં વાત કરી લીધી। તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો અને જેથી તે સુકાઈ જાય, બરાબર, અને જે કાંઈ રચકણો કે જે હોય એ બધા નીકળી જાય જેથી તમને સ્વાદની પરખ છે સારી રીતે થઈ શકે। ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો, ક્યાં? અગ્રભાગ આગળ। તમને કોઈ સ્વાદ આવે? હા, તો અહીંયા કયો સ્વાદ આવશે આપણને? ગળ્યો સ્વાદ કે મીઠો। અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ, તેની સપાટી કેવી દેખાય? તમને સપાટી પર નાના ટેકરા જેવું દેખાય છે? હા, આપણને ટેકરા જેવું દેખાશે, કારણ કે સ્વાદની પરખ કરતાં
રસાંકુરો આવેલા હોય છે એટલે ચર્ચા કરોને લખો. જો કોઈ તમને આંબળા કે કાકડીના સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે. હા, નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ટમેટા, ડુંગળી, વરિયાળી અને લસણ. ચલો, ટમેટું છે એ આપણે ક્યાં આગળથી ચાખીશું. ટમેટું મીઠું હોય તો અને ખાટું હોય તો આપણે સાઈડના જે ભાગ છે જીભના ત્યાંથી આપણે પરખ થશે. ડુંગળી છે એ કેવી હોય? તીખી, તો એ આપણે જે ખાટો ભાગ હોય ત્યાં જ એની પરખ થશે. સેમ વરિયાળી અને લસણ પણ એમ જ. તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો. જ્યારે એનસી અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું, તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે? હા, કડવું કારેલું ખાઈ લીધું હશે એટલે એને તરત સી 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 એવું કીધું હશે. તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? અવાજ નથી કરતા કારણ કે આપણને એ સ્વાદ છે પસંદ હોય છે એટલે. બરાબર, ચાવવું અને સારી રીતે ચાવવું આમાં શું તફાવત છે? કારણ કે અમુક છે આપણને ન ભાવતું હોય તો માત્ર આપણે એને ચાવી લઈએ, અને સારી રીતે કેને ચાવશે આપણે? જે આપણે પસંદ હોય એ વસ્તુને આપણે વધારે સારી રીતે ચાવશી, અને જેના ટુકડા સાવ નાજુક કરવાની જરૂરિયાત હોય જેમ કે રોટલી તો આપણે એને ચાવી ચાવીને ખાશું. દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો લો અથવા થોડા રાંધેલા ભાત લો. જો ભાત છે એને આપણે ચાવવાની વધારે જરૂર ન પડે, બ્રેડનો ટુકડો છે એને આપણે માત્ર ચાવીશું, જ્યારે રોટલીનો ટુકડો છે એને આપણે સારી રીતે ચાવીશું જેથી કરીને તેમાં લાલ રસ ભળે અને તેનું પાચન સારી રીતે થઈ શકે. બરાબર, ચલો તે તમારા મોંમાં મૂકો, 3-4 વખત ચાવો અને ગળી જાઓ. કઈ કઈ વસ્તુ હમણાં આપણે વાત કરી હતી? બ્રેડનો ટુકડો, રોટલીનો ટુકડો અને થોડા રાંધેલા ભાત. તમે ચાવો અને ત્યારે સ્વાદ બદલાય છે? ચાવીએ ત્યારે એનો સ્વાદ બદલાય છે? હા, થોડોક સ્વાદ બદલાય છે કારણ કે ત્યારે એમાં લાલ રસ છે ભળતો હોય છે એટલે. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો. શું થાય છે? ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? હા, પહેલાં આપણે જ્યારે ચાખ્યું ત્યારે સ્વાદ એનો કંઈક અલગ હશે થોડોક, અને ચાવી લીધા પછી એનો સ્વાદ છે એ પણ અલગ થઈ ગયો હશે. ચાવી લીધા પછી ખોરાક છે ચવાઈ ગયો, એટલે જે ભાત, બ્રેડ અને રોટલીનો ટુકડો બધાનો સ્વાદ એક થઈ જશે. ખ્યાલ આવ્યો? કારણ કે ત્યારે એમાં શું પડી જતું હોય છે? લાળ રસ પડી જતો હોય છે એટલે. શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તેઓ આવું કેમ કહે છે? હા, સારી રીતે પચી જાય જેથી કરીને આપણે કંઈ પાચનમાં મુશ્કેલી ના આવે. તમે લીલા જાંફળ જેવી સખત વસ્તુ ખાતા હો એવી કલ્પના કરો. બરાબર, તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? હા, સૌથી પહેલાં શું થશે? ખોરાકને આપણે કટકા કરીશું, પછી દળીશું દાંત દ્વારા, અને પછી ધીમે ધીમે એને ચાવવાનું કામ કરીશું. પછી ચાવી લીધા બાદ તેમાં લાલ રસ છે ભળે, અને લાલ રસ ભળી જાય પછી ખોરાક છે કેવો બની જાય? પોચો, અને પછી એ અન્નળી મારફતે આપણા જઠર સુધી પહોંચતો હોય છે. તો પહેલાં કટકા, પછી એને દળવાનું કામ થતું હોય, દાંત દ્વારા દળાતો હોય ખોરાક, પછી આપણે ચાવીએ દાંત દ્વારા એને, ચવાઈ લીધા પછી એમાં લાલ રસ છે પડે એટલે ખોરાકી પોચો બને, પછી જઠર સુધી અન્નળી દ્વારા એ જઠર સુધી પહોંચે. બરાબર, તો આપણી આ પાચનની ક્રિયાઓ હતી અને એને આપણે શું કહેશી? પાચન તંત્ર. વિચારો, આપણા મોંમાં લાલ રસ શું કરે છે? લાલ રસ છે ખોરાકને પોચો બનાવવાનું કામ કરે છે. વિચારોને કહો, તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે? ક્યાં જશે? અન્નળીમાં. બરાબર છે, ક્યાં જશે? અન્નળી. બરાબર, ખોરાક અહીંયા ખાધો અને અહીંયાથી ક્યાં જશે? એ અન્નળી. અન્નળી પછી જઠર હોય તેમાં, જઠર પછી નાનું આંતરડું અને મોટું આંતરડું. બરાબર,
તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કરો, શું તમારા બધાનું ચિત્ર સરખું જ છે? તો હા, બધાની અંદર આ જ બધી ક્રિયાઓ થતી હોય. તમને ક્યારે જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે? હા, તમે તે કેવી રીતે સમજાવશો? હા, પેટ આગળ આપણે આમ હાથ રાખી અને કહેશું કે મને ભૂખ લાગી છે. ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું ખાઈ જાઉં. બરાબર, તમને ભૂખ લાગી તે કેવી રીતે ખબર પડે? તો વિચારો, તમને 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? તો આવું જ કંઈક આપણે જો નીચે ચિત્ર આપેલા છે એવું આપણે વર્તન છે કરવા લાગતા હોય છે. જેમ કે શું તમે 2 દિવસ પાણી પીતા વગર રહી શકો છો? ના. આપણે જે પાણી પીએ તે તમારા મતે ક્યાં જાય છે? વિચારો. એ મને ભૂખ લાગે ત્યારે મને માથું દુખે. જો આ એમ કહે છે કે મને માથું દુખે, જ્યારે આનો સ્વભાવ છે ખૂબ ગુસ્સે થઈ જાય છે ભૂખ લાગે ત્યારે. બરાબર, અને આ બિચારો ઉદાસ થઈ જાય છે, શક્તિહીન. જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડવા લાગે છે બિચારી, નાનકડી છે એટલે ગુસ્સો તો ન કરે. અને આ જે પ્રાણીઓ છે એ ભૂખ લાગે ત્યારે એ રડવા લાગતા હોય છે. બરાબર, જ્યારે મને ભૂખ લાગી ત્યારે હું થાકી જાઉં છું, જે આપણે અગાઉ વાત કરી. તો આપણે આ બધું જોયું, એમાં શું તમને લાગ્યું? કે ભૂખ લાગે ત્યારે જો આપણે એ સમયે યોગ્ય ખોરાક ન મળે તો આપણે એક તો થાકી જઈએ, અમુક છે ગુસ્સો કરવા લાગે, અમુકને કાંઈ પીડા દર્દ થવા લાગે, જેમ કે આને માથું દુખે છે, કોઈકને પેટમાં પણ દુખે, અને અમુક છે એ રડવા લાગે, અને નાના હોય તો એ રડવા લાગે. હમણાં આપણે વાત કરી તો આવું બધું થતું હોય છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે આને હવે ભૂખ લાગી છે. સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. ગ્લુકોઝ એટલે શું? કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય, કાંઈ ખાવા પીવાની અને છૂટછાટ ન હોય ત્યારે એને ગ્લુકોઝના બાટલા છે ચડાવવામાં આવતા હોય છે. એ આપણને ખ્યાલ જ છે કે જેનાથી એને પૂરેપૂરા પોષક તત્વો મળી રહે. સાનિયા ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેને ઉલટી અને ઝાડાતા તેણે પણ જે પણ ખાય તે ઉલટી કરી નાખે. તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા. કારણ કે આ બધું ન પચ્યું એટલે જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા. તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી, કારણ કે એકલી તે ઊભી રહી શકી એમ હતી નહીં. ડૉક્ટરે કહ્યું કે સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તેને ગ્લુકોઝ છે એની બોટલ ચડાવવી પડશે. આ સાંભળી સાનિયા તો એકદમ વ્યાકુળ થઈ ગઈ, ચિંતિત થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝની બોટલ શું છે એ આજે હવે એને ખબર પડી. ડૉક્ટરને સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી, તારું શરીર છે કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી, એટલે કે પાચન થતું નથી, શરીર તારું નબળું પડી ગયું છે. ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી રાહત આપશે. એટલે જ્યારે પાચન ન થાય કે આપણે કોઈ દર્દ કે પીડા થતી હોય ત્યારે આપણે ગ્લુકોઝના બોટલ છે એ ડૉક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ. વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે મીઠાના ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? વિચારો. કારણ કે એના પોષક તત્વો છે એ નષ્ટ થઈ ગયા હોય તો એ પોષક તત્વો ઉમેરવા માટે, શરીરને ચલાવવા માટે આ ગ્લુકોઝના બાટલા આપવામાં આવતા હોય છે. તો આ ગ્લુકોઝ શું છે? એક પ્રકારનું ગોળ અને ખાંડનું મિશ્રણ જ હોય છે. બરાબર, આપણા શરીરની અંદર શર્કરા જે છે એને બેલેન્સ કરવા માટે ગ્લુકોઝ આપવામાં આવતું હોય છે. તમને ક્યારે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એઇડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય તો એના વિશે તમારા મિત્રોને કહો. તમને અથવા તો તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે ક્યારે અને કેમ, તો એના વિશે તમારે લખવાનું છે. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ, કારણ કે એ સમયે આપણા શરીરની અંદરનું જે ગ્લુકોઝ છે એ ઘટી જતું હોય છે, એટલે આપણે પાણી પીવું જોઈએ અથવા તો ગ્લુકોઝ છે એ લેવું જોઈએ, જેથી કરીને તે આપણા શરીરની અંદર બેલેન્સ થઈ શકે. સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે એનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? મસ્ત ખાઓ, સ્વસ્થ રહો.
ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે, વિકાસ માટે જરૂરી છે અને સ્વસ્થ રહેવા માટે પણ. અહીં તમને ઘણા બધા એવા ખાદ્ય પદાર્થ નામ આપેલા છે, એનું નામ તમારે કહેવાનું. અને ત્યાર પછી ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો છે એ મુજબ તમારે આગળ વધવાનું, બરાબર. તો આ તમારી એક એક્ટિવિટી છે, તમારે જાતે કરવાની છે. વાર્તા અને બારીવાળું પેટ. માર્ટિન નામના એક સૈનિક, એના વિશે આપણે હવે જાણીએ. તે ઈસવીસન 1822માં 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ ઈજા થઈ. તે સમય તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા અને ડૉક્ટર બ્યુમોન્ટે એના ઘાને સાફ કર્યો, એના પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે કહ્યું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂસાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માટીના પેટમાં જોઈ શકો એવું બધું ખાડું થઈ ગયું હતું. એટલું નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. વિચારો કેવો દર્દ થયો હશે ત્યારે. ડૉક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય એમ લાગતું હતું. કેટલા વર્ષને વિતાવ્યા, 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક છે કેવી રીતે પચે છે, બરાબર. પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચર બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે, તે બધું આ ડૉક્ટરે શોધી કાઢ્યું. ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય. એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય, શું તે પોતાની જાતે પચે છે એ જોવા માગતા હતા. કારણ કે આપણા શરીરની અંદર પાણી હોય અને ખોરાક લીધો, એ બધો ખોરાક પણ પાણી સાથે પડે તો એ પાચન થઈ શકે એ જોવા માગતા હતા. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગ્યે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા એને મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં એને રાખ્યો હોય માછલીના ટુકડાને. બપોરે 2 વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. શું થઈ ગયું હતું, ઓગળી ગયા મીન્સ કે એનું પાચન થઈ ગયું હતું. ડૉક્ટર મ્યુમેન્ટે આ પ્રયોગ પરથી જુદા જુદા ખોરાક એક સાથે પ્રયોગ કર્યા. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતો એટલો જ સમય લાગતો હતો અને તેની સરખામણી કરી. તેમણે તેમના અવલોકન છે એ પણ કોષ્ટકમાં નોંધ્યા. જોઈએ આપણે હવે. ઉકાળ્યા વગરનું દૂધ કે જે 2 કલાક અને 15 મિનિટ પેટમાં હોય અને પ્યાલામાં હોય તો 4 કલાક અને 45 મિનિટ લાગે. ઉકાળેલું દૂધ કે જે પેટમાં 2 કલાકમાં પાચન થઈ જાય, જ્યારે પ્યાલામાં 4 કલાક અને 15 મિનિટ. આખું બાફેલું ઈંડું હોય તો 3 કલાક અને 30 મિનિટમાં, જ્યારે પ્યાલાના પાચક રસમાં હોય તો 8 કલાકમાં પાચન થાય એનું. અડધું બાફેલું ઈંડું હોય તો 3 કલાક અને પ્યાલાના પાચક રસમાં હોય તો 6 કલાક અને 30 મિનિટ. કાચું ઈંડું કે તોડેલું હોય તો 2 કલાક આપણા શરીરની અંદર એનું પાચન થઈ જાય, જ્યારે પ્યાલાના પાચક રસમાં હોય તો 4 કલાક અને 15 મિનિટમાં. કાચું ઈંડું હોય તો એ 1 કલાક અને 30 મિનિટમાં આપણા પેટમાં પાચન થઈ જાય એનું, જ્યારે પ્યાલાના પાચક રસમાં નાખેલું હોય તો એને 4 કલાક લાગે પાચન થતાં. તો આપણું પેટ છે શું કરે. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગ કર્યા અને પાચકના ઘણા રહસ્યો વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. બહાર અને વાર લાગે છે આપણે ઉપર જોઈ લીધું, અહીંયા 4 કલાક ને અહીંયા 1.5 કલાક. આપણું પેટ છે ખોરાકને પચાવવા માટે વલોવે છે. ખોરાકનું શું કરે છે, વલોવે છે. ડૉક્ટર એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. એટલે આપણે કાંઈ પેટમાં દુખતું હોય કે કાંઈ પણ એવી બીમારી તો પાચન છે ધીમે ધીમે થાય, એ પણ તેને સાબિત કરી દીધું. તેમણે એ પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. દાહક છે એટલે કેવો, જલદ છે એકદમ. શું તમે કોઈને એસિડિટી વિશે વાત સાંભળતા જોયેલા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે એને શું થાય, એસિડિટી. ત્યારે આપણે કહેતો હોય કે મને એસિડિટી થઈ છે. ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ધીમે ધીમે. ત્યારબાદ વૈજ્ઞાનિકો આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહેશો એના વિશે? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાળાવાળા દર્દીની રાહ જોતા હતા.
તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા. શું તમને માટીની વાર્તા ગમી? અથવા તો આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા, હા આપણા પોતાના પેટની વાર્તા છે. બધાની અંદર આ સેમ જ જોવા મળે. કોણે લખેલું? અનિતા રામપાલ, ચકમક, ઓગસ્ટ 1985. વિચારોનો કહો, અનુમાન કરો કે ડૉક્ટર ભીમેનની જગ્યાએ હવે તમે હો તો આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગ કર્યા હોત? સારો ખોરાક, સારી તંદુરસ્તી. ડૉક્ટર રૂતાના બે દર્દીઓ હતા, એક રશ્મિ અને એક જયેશ. ડૉક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાતચીત કરી. ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો. રશ્મિ કે જે 5 વર્ષની હતી તે 3 વર્ષની હોય એવી લાગે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો તેના હાથ અને પગ બંને પાતળા છે, પેટ માટલા જેવું લાગે છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે હંમેશા થાકેલ રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. બરાબર. જયેશ કે જેની આપણે વાત કરી, તેની ઉંમર છે 7 વર્ષ. તેની ઉંમર કરતાં મોટો, એટલે આ 5 વર્ષની હતી ને આ 7 વર્ષનો. તેનું શરીર જાડું અને બેડોળ છે, આપણે જોઈ શકીએ, અટકટો છે એકદમ. તેને પગમાં દુખાવો રહે છે, પગચો પાતળા છે ના. તે ખૂબ જ સક્રિય છે. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. તેને હવે કયો ખોરાક જોઈએ? તો તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલી ચિપ્સ, બર્ગર, પીઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ એક યોગ્ય ન કહેવાય. બરાબર ને. ડૉક્ટર રૂતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું કે તમારા બંને માટે એક જ ઈલાજ છે, યોગ્ય આહાર. કારણ કે બંને એ યોગ્ય આહાર નહોતો લીધો, જેના કારણે આના પગમાં દુખાવો થતો હતો, જ્યારે આના વારંવાર બીમાર થઈ જતી હતી. ચર્ચા કરો. શું તમે વિચારો છો કે રશ્મિ આખા દિવસ માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? શું તમે વિચારો છો કે જયેશને રમત રમવી ગમે છે? હા. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? યોગ્ય આહાર દ્વારા આપણે એ ખબર પડી કે આપણે સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આપણે યોગ્ય આહાર લેવો જોઈએ. બરાબર. અને એના માટેનો જે આહાર છે એને શું કહેવાય? સમતોલ આહાર. સમતોલ આહાર કે જેમાંથી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષાર ને આ બધું યોગ્ય માત્રા મળતું હોય તો એવો ખોરાક ખાવાથી આપણું સ્વાસ્થ્ય સુઘડ અને સારું રહે છે. શોધી કાઢો. તમારા દાદા દાદી અને વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ? યોગ્ય આહાર દરેક બાળકનો હક છે. તમે બે બાળકો વિશે વાંચ્યું, એક જયેશ ને એક કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ ન હતું, જ્યારે બીજી બાજુ રશ્મિ હતી કે જેને એક સમયે જમવાનું પણ મળતું ન હતું બરાબર. અને આપણા દેશના લગભગ 18 બાળકો રશ્મિ જેવા છે કે જેને એક ટંક પણ ખાવાનું મળતું નથી. બિચારા ગરીબ બાળકો, એ તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી અને આ બાળકો નબળા અને માંદા વારંવાર બીમાર પડી જતા હોય છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો એક હક છે. ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા છે. ગોમતી 30 વર્ષની હતી. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડુંક જ વળતર મળે છે, એટલું ઓછું વળતર કે તેના કુટુંબ માટે તે પૂરું ભરણ પોષણ પણ કરી શકતી નથી, એટલે કે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે, જેના દ્વારા તે પોષણ મેળવતી હોય છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ છે એ ભૂખથી મરી ગયા હતા. અને કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. કયો પાક? ડાંગર. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા છે બગડી પણ જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ બાળકો
છે, ગરીબ લોકો છે, આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા છે? કારણ કે એને એક જ મળે છે પ્રકાર, કયો? ચોખા, એટલે કે ડાંગર, બરાબર. અને એનાથી આપણને ખબર જ છે પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, ચરબી એ બધા તત્વો ના આવે, જેના કારણે એના અમુક અંગોનો વિકાસ છે એ યોગ્ય રીતે ના થાય, બરાબર. વિચારો અને ચર્ચા કરો. તમે એવા બાળકોને જાણો છો કે જેના આખા દિવસ પૂરતું જમવાનું મળતું નથી, તો તેના માટેના શા કારણો છે? તમે ક્યારેય ગોડાઉન જોયું જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? તો એ વિશે લખવાનું તમારે. આપણે શું શીખ્યા? તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? કારણ કે ત્યારે આપણી શ્વસન વાહિકાઓ, શ્વસન નળી જે છે, બરાબર, એ પોતાની જે ક્રિયા છે એ મંદ કરી દેતી હોય છે. એટલે કારણ કે આપણે શરદી થઈ હોય તો કોઈ સ્વાદની છે પરખ તો આવવાની નથી, સ્વાદની પરખ ના આવે એટલે આપણે ખોરાક છે એનો સ્વાદ નથી આવવાનો, સ્વાદ ના આવે એટલે ખબર ન પડે કે આપણે કઈ વસ્તુ ખાઈએ છીએ. તે આપણે કહી શકીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે. તમે આ કેવી રીતે સમજાવો છો? લખો. આપણે પાચનની શરૂઆત છે ક્યાં થાય? મોં દ્વારા, બરાબર. પછી મોં દ્વારા એ ખોરાકમાં શું ભળે છે? લાળ રસ. લાળ રસ દ્વારા એ ખોરાક પોચો બને, પોચો બને એટલે ક્યાં જાય? અંડાળી મારફતે જઠરમાં, જઠરમાંથી એ ખોરાક ક્યાં જાય? નાના આંતરડામાં. જઠરમાં જઠર રસ પડે જેથી ખોરાક ત્યાં વલોવાય, વલોવાયા પછી તે નાના આંતરડામાં જાય, નાના આંતરડામાં એ ખોરાકનું પાચન થઈ જાય અને જે ખોરાકનું પાચન ન થાય એ ક્યાં જાય? મોટા આંતરડામાં જાય, બરાબર. મોટા આંતરડામાં પણ જે ખોરાકનું પાચન ન થાય તો એ મળાશય કે મળદ્વાર દ્વારા આપણા શરીરને બહાર એનો નિકાલ થાય છે, બરાબર. તો આ રીતે આપણું જે આખું પાચનનું એક તંત્ર બન્યું એને કહેવાય પાચન તંત્ર, જેની શરૂઆત મોંથી થાય અને મળદ્વારમાં તે અંત પામે છે, બરાબર. તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.